નમસ્કાર ભાઈઓ અને બહેનો, વેલકમ ટુ ભારત અકાદમી. અમારી યુટ્યુબ ચેનલ ભારત એકેડેમીમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આશા રાખું છું કે ભારત શૈક્ષણિક પર્વની અંદર આપ સૌને મજા આવી રહી હશે, અને આ મજા શીખવાની મજા છે, શિક્ષણ ગ્રહણ કરવાની મજા છે. આ કોઈ પિક્ચર નથી કે આ કોઈ કોમેડી સિરિયલ નથી, પણ આનંદ આવતો હશે જે ભણવાવાળા વિદ્યાર્થીઓ હશે એને. અને બાકીના હરીફો ઈર્ષ્યા પણ કરતા હોય છે, એ ભલે ઈર્ષ્યા કરતા, અમે અમારું કર્મ કરશું. આના માટે સૌથી પહેલાં અમારી ટેકનિકલ ટીમને હું ધન્યવાદ આપીશ, મનીષભાઈ રાઠોડને જે સંભાળી રહ્યા છે, તેમજ સોશિયલ મીડિયાનું અમારું ભારત એકેડેમીનું આખું કામ જે હિરેનભાઈ આજરા કરી રહ્યા છે, જેના થકું અમારી યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ બધું જે અહીંથી હેન્ડલ થાય છે એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ત્યારબાદ મારા તમામ શિક્ષક ગણો કે જેણે પોતાનું સારામાં સારા લેવલનું કન્ટેન્ટ અહીં રજૂ કર્યું, અને સ્ટુડિયો માસ્ટર અમારા આર કે સાહેબ, એનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે જે થકી આપ સૌ સુધી આ અમે પીરસણું પહોંચાડી શક્યા. શરૂ કરીએ આજે ગણિતનું સોલ્યુશન. અને હા, એક ખાસ અગત્યની સૂચના, લેક્ચર જો જોવાનો શરૂ કરી દીધો હોય તો સૌથી પહેલાં પેન, ચોપડો અને રૂમ બંધ કરી દેજો. 100 દાખલા ગણાવીશ, 100એ 100 દાખલાનું સોલ્યુશન આપીશ, સાથે સાથે 100 દાખલા નવા આપીશ જે તમારે જાતે ગણતા જવાના છે. આજે તમારે એમ જ માનવાનું છે કે તમે કાયદેસર એક મારા ક્લાસરૂમમાં બેઠા છો અને હું તમને આજે પ્રેક્ટિસ કરાવવાનો છું. એક દાખલો સમજાવીશ ને એક પ્રેક્ટિસનો, એક સમજાવીશ ને એક પ્રેક્ટિસનો, બરાબર છે? ઉપર રકમ લખીએ છીએ એની જેવી રકમ નીચે લખીશ, સાથે સાથે ગણતા જાજો. જીઓનું ફૂલે ફૂલ આજે ઉપયોગ સારો કરી લેવાનો છે, કોઈ ડિસ્ટર્બ ન કરે એનું ધ્યાન રાખજો. જોઈએ ગણિત અઘરામાં અઘરો વિષય સહેલી રીતે. પહેલો દાખલો, 2 અંકોની એક સંખ્યા શોધો કે જેનો દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો હોય. હવે રકમ બહુ લાંબી છે, પણ પહેલું વિધાન જ સમજો. દશકનો અંક એકમના અંક કરતાં 3 ગણો, તો તમને 2 વસ્તુ આપેલી હોય, એક્સ વાય માનો કે આપેલા છે, એમાં જે વાય છે એ એકમનો અંક છે અને એક્સ છે એ દશકનો અંક છે. તો વાય કરતાં 3 ગણો હોય એવો અહીંયા સંખ્યા તમારે ગોતવાની છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જો 1 હોય તો અહીંયા 3 હોવા જોઈએ, 31. અહીંયા જો 2 હોય તો અહીંયા 6 હોવા જોઈએ. અહીંયા જો 3 હોય તો અહીંયા 9 હોવા જોઈએ. આવી કોઈ સંખ્યા છે ઓપ્શનમાં? યસ, 93 આ તમારો જવાબ. જો આ દાખલાને અઘરો બનાવવો હોય તો એકાદો ઓપ્શન એણે 39 મૂકવો જોઈએ, જેથી કરીને તમે 93 અને 39માં મૂંઝાવ, પછી ખબર પડી જાય કે એકમના અંક કરતાં દશકનો અંક 3 ગણો અહીંયા છે. તો 93 તમારો જવાબ. આગળ તાળો મેળવી લઈએ. અંકોની અદલા બદલી કરતાં, મતલબ 9 અને 3, એના બદલે 3 અને 9 કરે અને એનો તફાવત કેટલો આવે છે? તો કે 54 આવવો જોઈએ, બરાબર છે? આ દાખલાનો જવાબ 93. એક દાખલો તમારા માટે આના જેવો. 2 અંકોની એક સંખ્યા શોધો કે જેનો દશકનો અંક એકમના અંક કરતાં 2 ગણો હોય, અને સંખ્યાના અંકોની ફેરબદલી કરતાં 100 અને 100 એ પછી ભૂલી જાઓ, બરાબર છે? ઓપ્શન આવા આપેલા છે. ચાલો, આ 4માંથી તમારે એક એવી સંખ્યા ગોતવાની છે કે જેમાં એકમનો અંક દશમના અંક કરતાં 2 ગણો હોય. ઓકે, ચાલો બીજો દાખલો. 1 સંખ્યા જ્ઞાનની અંદર એક એવું કહેવાય છે, તટસ્થનો મતલબ એવો થાય, એક ખાસ યાદ રાખજો, કોઈ સંખ્યામાં ઈ સંખ્યા ઉમેરો અથવા ઈ સંખ્યામાં કોઈ પણ સંખ્યા ઉમેરો, એનું મૂલ્ય તેનું તે જ રહે. આનો જવાબ આવશે 0. હવે કહેવા હું માગે છે, 5 વત્તા 0 કરો તો પણ 5 જ આવે, અને 0 વત્તા 5 કરો તો પણ 5 જ આવે. સવાલ બીજો પણ પૂછાઈ શકે આવો, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ? જવાબ આવશે 1 ગુણાકાર માટે, કારણ 5 × 1 કરો 5, 1 × 5 કરો 5, એના જવાબમાં કોઈ ફેર પડે નહીં. પ્રશ્ન તમને થાય કે સાહેબ, સરવાળા માટે તટસ્થ 0 તો બાદબાકી માટે પણ તટસ્થ 0? નહીં. તમે આવું એક લોજિક દોડાવ્યું,
કે જે પાંચમાંથી ઝીરો બાદ કરીએ તો જવાબ પાંચ જ આવે છે. યસ રાઈટ. પણ ઝીરોમાંથી પાંચ બાદ કરો તો જવાબ પાંચ આવશે નહીં, જવાબ આવશે માઇનસ પાંચ. તો બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે જ નહીં. તો તમારા માટે નવો દાખલો, ભાગાકાર માટે તટસ્થ સંખ્યા શોધો. જે જે જવાબ આવડે અને સમજાઈ જાય એ સીધા કોમેન્ટ બોક્સમાં, એટલે અમને ખ્યાલ આવે કેટલા લોકોને ગણિત ગણવામાં ઇન્ટરેસ્ટ છે. ચાલો એની પછીનો દાખલો. ચારની ત્રણ ઘાત ભાગ્યા બેની ચાર ઘાત ગુણ્યા ત્રણ. ઓકે, ચારની ત્રણ ઘાત એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચોસઠ. એને ભાગ્યા કેટલા છે તો કે બેની ચાર ઘાત, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. પહેલાં આનું સોલ્યુશન આપી દઈએ. બે દુ ચાર, બે દુ ચાર વધ્યા કેટલા, માત્ર ચાર, એને ગુણ્યા ત્રણ, ચાર તેરી બાર. આ તમારો જવાબ. આની જેવો એક દાખલો આપું છું, ભૂલ ન કરતા. ચાર ભાગ્યા ચાર ભાગ્યા ચાર ભાગ્યા ચાર. જવાબ લખું છું, ઓપ્શન એ એક, ઓપ્શન બી સોળ, ઓપ્શન સી એકના છેદમાં સોળ, ઓપ્શન ડી એક પણ નહીં. તમારા કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે ત્રણ નંબરના દાખલામાં એક સોળ, એકના છેદમાં સોળ કે એક પણ નહીં. બરોબર છે, રાહ રહેશે આજે. જા આગળ. ઓકે, આ ભૂમિતિ બીજગણિતના સાત સૂત્રોને આધારિત દાખલો છે. કયા કયા સૂત્રો? એક્સ વત્તા વાય હોલ સ્ક્વેર વત્તા એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર છેદમાં ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. ઓકે, હવે મિત્રો આ રકમને આ સૂત્રમાં બેસાડવાની છે. કઈ રીતે? આઠસો છપ્પનને તમે એક્સ ધારી લ્યો અને એકસો સડસઠને વાય ધારી લ્યો, તો એક્સ વત્તા વાયનો વર્ગ જોઈ રહ્યો, વત્તાની નિશાની. આને તમે એક્સ કહી દો, આને તમે વાય કહી દો, એક્સ માઇનસ વાયનો વર્ગ. તો આનું સાદું રૂપ શું થાય તો કે ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આના છેદમાં કંઈક આપેલું છે મિત્રો, આના છેદમાં કંઈક આપેલું છે. શું? તો કે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વત્તા વાય ગુણ્યા વાય વાયનો વર્ગ. તો છેદમાં લખી દો એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. સૂત્ર છે, ઉડી ગયો આ બે, વધ્યા કેટલા? બે. આ તમારો જવાબ. ક્લાસરૂમની અંદર આખું સાદુરૂપ ભણાવ્યા પછી હું હળવી કોમેન્ટ કરતો હોઉં છું કે આની અંદર પ્લસની નિશાની આવે તો જવાબ બે આવશે અને માઇનસની નિશાની આવે તો જવાબ ચાર આવશે. ઓકે, આની જેવો એક દાખલો તમને આપવાનો છે. રકમ આવી છે આઠસો છપ્પન વત્તા એકસો સડસઠનો વર્ગ માઇનસ, અહીંયા માઇનસની નિશાની કરું છું, આઠસો છપ્પન માઇનસ એકસો સડસઠનો વર્ગ, છેદમાં આ રકમ કાઢી નાખું છું. રકમ કઈ લખું છું? આઠસો છપ્પન ગુણ્યા એકસો સડસઠ. આનો જવાબ ચાર આવશે. બરોબર છે, પણ તમારે મને સૂત્ર કહેવાનું છે કે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર બરાબર સૂત્ર શું આવે. ચાલો આની પછીનો દાખલો, સિમ્પલ સાદુરૂપનો દાખલો છે. પચો પચો પચી, પચીને ત્રણ, અઠ્યાવીસના છેદમાં પાંચ ભાગ્યા પાંચ દુ દસ ને ચાર, ચૌદના છેદમાં પાંચ ગુણ્યા બે એકા બે ને એક, ત્રણના છેદમાં બે બરાબર કેટલા? ભાગુ સભાની અંદર સૌથી પહેલાં ભાગાકારની નિશાનને તમારે ગુણાકારમાં ફેરવી નખાય અને એને ગુણાકારમાં ફેરવાથી થાય હું એની પછીની તરત સંખ્યાનો વ્યસ્ત થઈ જાય. દાખલા તરીકે અઠ્યાવીસના છેદમાં પાંચ ગુણ્યા આ ચૌદના છેદમાં પાંચ છે, પાંચના છેદમાં ચૌદ થઈ જાય ગુણ્યા ત્રણના છેદમાં બે. પાંચ પાંચ ઉડી ગયા, ચૌદ એકા ચૌદ, ચૌદ દુ અઠ્યાવીસ, બે બે ઉડી ગયા, વધ્યું હું માત્ર ત્રણ વધ્યા. આની જેવી એક રકમ તમને આપું છું, તમારે દાખલો ગણવાનો છે. પણ અહીંયા રકમ ગુણાકાર ભાગાકાર વળે છે, હું જે આપીશ એ સરવાળા બાદ બાકી વળી હશે.
ચાલો, ચાર પૂર્ણાંક એકના છેદમાં પાંચ વત્તા ત્રણ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ માઇનસ પાંચ પૂર્ણાંક એકના છેદમાં પાંચ. આ દાખલાનો જવાબ લખીને તમારે કોમેન્ટ બોક્સમાં મૂકવાનો છે. પછી આની શોર્ટકટ એ છે એ હું પછી કહીશ. નેક્સ્ટ, કોઈ એક સંખ્યાને છ ગણી કરી તેને ત્રણથી ભાગતા ચારસો આવે તો તે સંખ્યા શોધો. હવે કોઈ એક સંખ્યાને કેટલા ગણી કરવાની છે? છ. તો ધારો કે એ સંખ્યા એક્સ હોય, એને છ ગણી કરો એટલે છ એક્સ, એને ત્રણથી ભાગો, આ છેદમાં ત્રણથી ભાગ્યા, બરાબર સંખ્યા આવી ચારસો. ત્રણ એકા ત્રણ, ત્રણ દો છ, તો ટુ એક્સ બરાબર ચારસો, એક્સ બરાબર ચારસોના છેદમાં બે, એક્સ બરાબર બસો. જે સંખ્યા તમે ગોતવાની છે એને એક્સ ધારો, એને છ ગણી કરો એટલે છ એક્સ કરો, એને ત્રણથી ભાગવાના છે છેદમાં ત્રણ મૂકો, બરાબર ચારસો આવે. ચાર તેરી બારસો અને બારસોના છેદમાં છ એટલે બસો, અથવા ત્રણ દુ છ ને ચારસોના છેદમાં બે એટલે બસો. આની જેવી એક રકમ. કોઈ સંખ્યાના એક ચતુર્થાંશના એક તૃતીયાંશ બરાબર પંદર હોય તો તે સંખ્યા શોધો, તો તે સંખ્યા શોધો. હવે એની અંદર તમારે કોઈ સંખ્યા એટલે એક્સ ધારવાની છે. એક ચતુર્થાંશ એટલે ગુણ્યા એક ચતુર્થાંશ, ના એક તૃતીયાંશ ગુણ્યા એક તૃતીયાંશ બરાબર પંદર. પછી સાદુરૂપ આપજો, એક્સની કિંમત તમને મળશે. જો એકસો ને એંસી મળે તો તમારો જવાબ સાચો છે. નવી રકમ, ખૂબ જ અગત્યનો દાખલો. ધારો તોય જવાબ આવે અને ધારો તોય જવાબ ખોટો પડે, બરોબર. જે ગોતવાનું છે એને આપણે એક્સ નામ આપી દઈએ. નવ વર્ગમૂળ એક્સ વત્તા ત્રેવીસ બરાબર ચારસોના છવ્વીસ ટકા. તો પહેલા ચારસોના છવ્વીસ ટકા કરીએ. છવ્વીસ દુ બાવન દુ એકસો ચાર, એ ઝૂમ કરીને આ બાજુ બતાવું છું. ચારસો ગુણ્યા છવ્વીસના છેદમાં સો, છવ્વીસ દુ બાવન દુ એકસો ચાર, માટે એકસો ચારને આ લખ્યા. છવ્વીસના ચારસોના છવ્વીસ ટકા, નવ એક્સ વત્તા ત્રેવીસ. હવે આ નવ અંડર રૂટ એક્સ એમને રહેવા દઉં છું. આ ત્રેવીસ પ્લસ છે, બરાબરની પહેલી બાજુ જાય તો માઇનસ. તો નવ અંડર રૂટ એક્સ બરાબર એક્યાસી, અંડર રૂટ એક્સ બરાબર એક્યાસી છેદમાં નવ બરાબર નવ. હવે આપણે ગોતવાની એક્સની કિંમત છે, આપણે ગોતવાની એક્સની કિંમત છે. તો એક્સ બરાબર અહીંયા વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી ગયું, તો ઓલી બાજુ તમારે વર્ગ કરવો પડે, નેવે નેવે એક્યાસી. આ તમારો જવાબ. આ પણ સાદુરૂપનો જ દાખલો છે. આની જેવા ઘણા બધા દાખલાઓ ટેલિગ્રામ ચેનલની અંદર ભૂતકાળમાં મૂકેલા છે, ચેપ્ટર વાઇઝ, બરોબર. તમે જોઈને ગોતી શકો છો. ચાલો, એની પછી વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર. આ એક વર્તુળ છે અને આ વર્તુળનું કેન્દ્ર છે. હવે સીધું જેમ પૂછ્યું છે, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું આટલું અંતર આને શું કહેવાય? ધોરણ આઠથી શીખતા એવા છીએ. આ ત્રિજ્યાનું માપ છે. વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ પણ બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહેવામાં આવે છે. બે રકમ તમારા માટે, જીવા કોને કહેવાય અને વ્યાસ કોને કહેવાય, આની વ્યાખ્યા જો તમને આવડે તો વ્યાસ, ત્રિજ્યા અને જીવા ત્રણમાંથી એક પ્રશ્ન તલાટી મંત્રીમાં તમને દેખાશે, દેખાશે અને દેખાશે. નેક્સ્ટ, એકસો છોતેર વત્તા ચોવીસ રૂટ ટુ, ચોવીસ જીરો એકનું વર્ગમૂળ. ચોવીસ જીરો એકનું વર્ગમૂળ કેટલું થાય? એકસો છોતેર વત્તા ચોવીસ જીરો એકનું વર્ગમૂળ થાય ઓગણપચાસ. વર્ગમૂળ ગોતવાની પણ એક શોર્ટકટ છે. એકમનો અંક એક છે તો જવાબ એક અથવા નવ આવશે. પછી ચોવીસ કોના વર્ગ પછી આવે છે? તો કે ત્રણ તેરી નવ, ચોકે ચોકે સોળ, પચો પચો પચીસ, પાંચ વધી ગયા તો ચોકે ચોકે સોળ એટલે ચાર. જવાબ તમારો એકતાલીસ અથવા ઓગણપચાસ, બેમાંથી એક આવશે. ચોવીસ જીરો એકનું વર્ગમૂળ એકતાલીસ અથવા ઓગણપચાસ, બેમાંથી એક આવશે, બરાબર છે. હવે એની રીતે એક પદ્ધતિ છે કે આ બેની વચ્ચે પિસ્તાલીસ આવે, પિસ્તાલીસનો વર્ગ વીસ પચીસ થાય. આપેલી સંખ્યા વીસ પચીસ કરતાં મોટી છે, માટે જવાબ તમારો મોટી સંખ્યા ઓગણપચાસ. એકસો છોતેર વત્તા ઓગણપચાસ બસો ને પચીસ, અને વર્ગમૂળમાં એટલે કે પંદર. આ તમારો
જવાબ. બરોબર છે, આવા ઘણા બધા દાખલા વર્ગમૂળના અંદર આપણે મૂકેલા છે, તમે જોજો. અને જે જે દાખલા પૂછું છું એ તમામ દાખલાના જવાબ તમને જો પ્રેક્ટિસ, તમે નિરાતે વિડીયો જુઓ, દાખલો સમજવાનો પ્રયત્ન કરો, દાખલો 50% સમજાય બીજી વખત જુઓ, સમજાઈ જાય તો એની જેવો દાખલો ગણો, તમને તમારી જાતે આવડી જશે તો જ પરીક્ષામાં તમે દાખલો ગણી શકશો. નેક્સ્ટ, ચાલો વર્ગમૂળનો દાખલો છે. પેલા બધાને હું દશાંશમાંથી પૂર્ણ સંખ્યા બનાવી દઉં. 65 / 15 ગુણ્યા 75 / 13 ગુણ્યા 153 / 17. હવે ખાસ અગત્યનું એ છે કે વધારાના કોઈ પોઈન્ટ વધતા નથી ને. જુઓ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, 2, 3, 4, 5 અને 6 આંકડા છે. નીચે જુઓ, 1, 2, 3, 4, 5 અને 6 આંકડા છે. તો ઉપર એ પોઈન્ટ પછી 6, નીચે એ પોઈન્ટ પછી 6, બધા પોઈન્ટ કાઢી નાખો, બધી સંખ્યા પૂર્ણાંક સંખ્યા બની ગઈ. આગળ જોઈએ, છેદ ઉડાડીએ. 15 × 5 = 75 13 × 5 = 65 17 × 9 = 163. વર્ગમૂળની અંદર હું વધ્યું, 5 × 5 = 25 9 × 9 25નું વર્ગમૂળ 5, 9નું વર્ગમૂળ 3, 5 × 3 = 15. આ તમારો જવાબ. આમાં ક્યાં ગણિત અઘરું છે? માત્ર છેદ ઉડાડતા ન આવડે, ઘડિયા ન આવડે, ગુણાકાર કરવાની આળસ હોય, બાકી કાંઈ અઘરું છે નહીં. એની પછી વર્ગમૂળનો દાખલો છે. આની શોર્ટકટ એવી છે, અહીંયા 41 છે, 41 પછી નિશાની કેવી છે? માઇનસ. 41 પહેલા, થોડીક પહેલાં, સૌથી પહેલી પૂર્ણવર્ગ સંખ્યા કઈ આવે? તો કે જુઓ, 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49 વધી ગયો. 49 થી નાનો કયો? તો કે 6 નો. 6 નો વર્ગ કેટલો? 36. 41ની પહેલાં તરત આવે, અહીંયા માઇનસ છે એટલે પહેલાં જોવાનું. તો કે યસ, 36 કોનો વર્ગ છે? 6. તમારો જવાબ 6 જ આવશે, એ કન્ફર્મ છે. જો 41 પછી પ્લસ હોત અને આવું કંઈક આપ્યું હોત તો 41 પછી પૂર્ણવર્ગ સંખ્યા કઈ આવે? 49. 49 કોનું વર્ગમૂળ છે? 7. તો તમારો જવાબ આવત 7. જોઈએ દાખલો કેમ ગણાય. ગણિત ગણવાથી જ આવડશે મિત્રો, બાકી કાંઈ આવડશે નહીં. 41 - 21 = 9. હવે આ વર્ગમૂળ 9ને હું કાલી 3 કહી શકું. આવી રીતે આમ 19 - 3 = 16 થાય, એટલે 16 એ કોનું વર્ગમૂળ છે? 4નું. તો આટલું દૂર કરીને 4 લખી શકીએ. 21 + 4 = 25, તો 25 એ કોનું વર્ગમૂળ છે? તો કે 5. 41 માંથી 5 જાય વર્ગમૂળમાં 36, એટલે 6 તમારો જવાબ. આગળ, 1 લેમ્પ દર 15 મિનિટ ચાલુ થાય છે, બીજો લેમ્પ 40 મિનિટ ને ત્રીજો લેમ્પ દર કલાકે ચાલુ થાય, તો ત્રણેય લેમ્પ સવારે 7 વાગે ચાલુ થાય તો ફરી કેટલા વાગે શરૂ થશે? વારંવાર આવા દાખલા પૂછાય છે. ઇન શોર્ટ, જ્યારે ક્રમમાં લેમ્પ શરૂ થતા હોય, જ્યારે ક્રમમાં સ્કૂલના બેલ વાગતા હોય, જ્યારે ક્રમમાં કોઈ સિગ્નલની લાઇટો શરૂ થતી હોય, ત્યારે એનો લસા ગોતવાનો હોય. લસા કોનો કોનો ગોતશું? તો કે 1 15 મિનિટવાળી લાઇટ છે, બીજો લેમ્પ 40 મિનિટવાળો છે અને ત્રીજો લેમ્પ 60 મિનિટવાળો છે. તો 15, 40, 60નો લસા ગોતવાનો છે. 15, 40, 60નો લસા ગોતવા માટે શોર્ટકટ એવી છે કે મોટી સંખ્યાનો ઘડિયો બોલવો. મોટી સંખ્યા કઈ છે? 60. 60 × 60, 15 × 4 = 60. પણ 40ના ઘડિયામાં 60 આવે? ન આવે. ઘણા લાવશે કે 40 × 1.5, પણ આપણે દોઢ થવાનું નથી. 40 × 60 થાય નહીં. તો 60નો ઘડિયો આગળ વધારો. 60 × 2 = 120, 15 × 8 = 120 અને 40 × 3 = 120. મતલબ 120 એવી સંખ્યા છે કે જે ત્રણેયના ઘડિયામાં આવે છે, માટે 120 તમારો લસા. જો એ પદ્ધતિ તમને આવડી જાય તો ગણિત સ્પીડમાં ગણજો, અને ન આવડે તો ડોન્ટ વરી, આ રીતે ગણશું આપણે. 5 વડે ભાગ, એટલે 5 × 3 = 5, 8 × 5 = 12, 3 વડે 3 × 1 = 8, 8 × 8 = 12, 2 વડે 1 × 1 = 2 = 8, 2 × 4 = 2 વડે અને 2 વડે 5 × 3 = 15 × 2 = 30 × 60 × 2 = 120. 120 મિનિટ લસા આવ્યો. 120 મિનિટ લસા આવ્યો.
હવે 120 મિનિટ એટલે કલાક કેટલી થઈ? 2 કલાક. મતલબ દર 2 કલાકે તમામ લેમ્પ એક સાથે શરૂ બંધ થશે. દર 2 કલાકે તમામ લેમ્પ એક સાથે શરૂ બંધ થશે. ઓકે, હવે દર 2 કલાકે કીધું છે, સવારે કેટલા વાગે શરૂ થયા હતા એવું રકમમાં આપેલું છે, 7 વાગે. 7 પછી 2 કલાકે કેટલા વાગે? 9 કલાકે. આ તમારો જવાબ. 7 વાગે લેમ્પ શરૂ થયા હતા, એ પછી દર 2 કલાકે શરૂ થાય, 7 પછી તરત 2 કલાક એટલે 9 કલાક. 9 કલાકે ત્રણેય લેમ્પ એક સાથે શરૂ થશે. આની જેવો એક બીજો દાખલો પૂછી લઉં, જવાબ આપજો. જવાબ 16 આવશે. કેટલો? 16 જવાબ આવશે. સિનિયર ક્લાર્ક 2017નો દાખલો છે. એક શાળામાં 6 ઘંટ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડે શરૂ બંધ થતા હોય તો 30 મિનિટના સમયમાં તમામ ઘંટ એક સાથે કેટલી વખત વાગશે? ફરતી રકમ બોલું છું, પહેલાં શરૂ બંધ બોલાઈ ગયું છે. એક શાળામાં 6 ઘંટ દર 2, 4, 6, 8, 10, 12 સેકન્ડે વાગતા હોય તો 30 મિનિટના સમયમાં તમામ ઘંટ એક સાથે કેટલી વખત વાગશે? 6 ઘંટ છે, એનો લસા ગોતવાનો છે, એને મિનિટમાં ફેરવવાના છે, પછી 30 મિનિટમાં કેટલી વાર વાગે એ તમારે ગોતવાનું છે. નેક્સ્ટ, 2 સંખ્યાનો ગુસ્સા અને લસા અનુક્રમે 5 અને 12 છે, જો તેમાંની એક સંખ્યા 15 હોય તો બીજી સંખ્યા શોધો. આનું સૂત્ર છે, લસા ગુણ્યા ગુસ્સા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આની અંદર તમને શું શું આપેલું છે? તો કે ગુસ્સા આપેલો છે 5, અહીંયા લખીએ 5. લસા આપેલો છે 60, અહીંયા લખીએ 60. એક સંખ્યા આપેલી છે 15 અને બીજી સંખ્યા ગોતવાની છે, એક્સ નામ આપી દઈએ. એક્સ બરાબર 15ને છેદમાં લઈ આવો. એક્સ બરાબર 60 ગુણ્યા 5 છેદમાં 15. 15 ચોકુ 60, 4 5 20. બીજી કિંમત કઈ મળી મિત્રો? 20. એ તમારી બીજી સંખ્યા. એની પછી દાખલો કરો. ઓકે, આની જેવી એક રકમ આપવાની ઈચ્છા થઈ. 2 સંખ્યાનો ગુસ્સા અને લસા અનુક્રમે 11 અને 7700 છે, જો તેમાંની એક સંખ્યા 275 હોય તો બીજી સંખ્યા શોધો. ફરીથી, 2 સંખ્યાનો ગુસ્સા અને લસા અનુક્રમે 11 અને 7700 છે, જો તેમાંની પ્રથમ સંખ્યા 275 હોય તો બીજી સંખ્યા શોધો. 5 સંખ્યાની સરાસરી 9 છે, તેમાંથી 3 સંખ્યાની સરાસરી 7 હોય તો અન્ય 2 સંખ્યા શોધો. ઓકે મિત્રો, 5 સંખ્યાની સરાસરી 9, મતલબ 5 9 45. એ સંખ્યાનો કુલ સરવાળો કેટલો થયો? 45. એમાંની 3 સંખ્યાની સરાસરી આપી છે 3 7 21, તો વધ્યા કેટલા? 24. આ 2 સંખ્યાનો સરવાળો છે. પૂછ્યું છે હું 2 સંખ્યાની સરાસરી, તો 24 ભાગ્યા 2 જવાબ આવ્યો 12. ધેટ્સ ઓલ. આની જેવો એક દાખલો બોલી જાઉં છું. 8 સંખ્યાની સરાસરી 70 છે, 8 સંખ્યાની સરાસરી 70 છે. પ્રથમ 3 સંખ્યાની સરાસરી 50, અંતિમ 3 સંખ્યાની સરાસરી 60, તો વચ્ચેની 2 સંખ્યાઓની સરાસરી શોધો. 8 સંખ્યાની સરાસરી 70 એટલે 70 ગુણ્યા 8, 3 સંખ્યાની સરાસરી 50 એટલે 50 ગુણ્યા 3, 3 સંખ્યાની સરાસરી 60 એટલે 60 ગુણ્યા 3. આ 2નો સરવાળો કરીને આમાંથી બાદ કરો, એને ભાગ્યા 2 કરો, એ તમારો જવાબ આવશે. ચાલો એની પછી, જનક જગદીશ અને ભારતના પગારની સરેરાશ 800 છે. હવે સરેરાશ 800 છે, જનક જગદીશ અને ભારતની સરેરાશ 800, તો ત્રણેયનો ટોટલ કેટલો થયો? 8 3 24. અહીંયા જુઓ, જનક જગદીશ અને ભારત ત્રણેયનો ટોટલ થયો 2400. એની પછી જનક જગદીશને ભૌતિકનો પગાર, જનક વત્તા જગદીશ વત્તા ભૌતિકનો પગાર આપેલો છે 2700. હવે 2700 કેમ ખબર પડી? હવે સમજણ પડવા મળવી જોઈએ.
એની સરાસરી 900 છે, ત્રણ જણા છે, 9 તેરી હતી આવી, 900 આના 900 આના 900 આના, એવરેજ 900 છે, 900 તેરી હતી આવીશું. આમાં તમને ભૌતિકનો પગાર 900 આપી દીધો છે, મતલબ અહીંયા 900. સિમ્પલ લોજિક છે, ત્રણ ભાઈઓનો પગાર 2700 છે, એક ભાઈનો પગાર 900 છે, તો આ બોક્સ કરેલા બંને ભાઈઓનો પગાર 1800 હોય, 1800 900 2700. બોક્સ એટલા માટે કર્યા કે આ સેમ ઉપર છે નામ. જો આ બે ભાઈઓનો પગાર 1800 રૂપિયા હોય અને સાથે ભારતનો પગાર એડ કરો તો 2400 થાય, તો 2400માંથી 1800 બાદ કરો, ભારતનો પગાર 600 રૂપિયા થાય. 2400 માઇનસ 1800 એટલે 600 રૂપિયા થાય. એની પછી એક ક્રિકેટ ટીમમાં 11 ખેલાડીઓ ની સરેરાશ ઉંમર 25 વર્ષ છે, તેમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર 26 વર્ષ થાય છે, તો કોચની ઉંમર કેટલી? ઓકે, 11 ખેલાડીઓની સરેરાશ ઉંમર 25 એટલે 11 × 25, 25 × 255 = 275, 25 × 11 = 275. આ માત્ર 11 ખેલાડીના રન છે. હવે એમાં કોચ ઉમેરો ને તો ગ્રુપ 12નું થઈ ગયું અને સરેરાશ થઈ ગઈ 26, તો આ બેનો ગુણાકાર કરો, 26 × 12 એટલે 26 × 260 અને 26 × 52 = 312. 11 ખેલાડી વત્તા કોચ. જુઓ મિત્રો, જે ઉપર પહેલો ટોટલ છે 275 એ માત્ર 11 ખેલાડીનો છે, બીજો ટોટલ છે કોચનો 11 ખેલાડી વત્તા કોચનો એ 312 છે, તો બેની અંદર જે ડિફરન્ટ આવ્યો, જે વેરિએશન છે એ કોનું છે? કોચનું. તો આ બેમાં મોટામાંથી નાનું બાદ કરો, 312માંથી 275 બાદ કરો, આવશે 37. આ તમારા કોચની ઉંમર. ઓપ્શન સી તમારો જવાબ. આની શોર્ટકટ આવી છે, આની શોર્ટકટ આવી છે. પહેલાં જૂની સરાસરી મૂકી દો. જૂની સરાસરી કેટલી છે? જો અમે ઉપર લખી 25 વર્ષ, આ 25, ખેલાડી 11, કોચને ઇન્ક્લુડ કરો એટલે કેટલા થયા? 12. કુલ ગ્રુપ થઈ ગયું 12નું. 12એ 12માં કેટલો વધારો થાય છે? પહેલાં 25 હતો, હવે 26 થાય છે, મતલબ સરેરાશ કેટલી વધી? 1. તો 12 જણામાં 1-1નો વધારો એટલે 12 એકા 12, 25માં 12 નાખો 37. આ તમારો જવાબ. એની પછી વિરાટ કોહલી પોતાની 19મી મેચમાં 98 રન બનાવે છે, જેના લીધે તેની સરાસરીમાં 4 રનનો વધારો થાય છે, તો તેની 19મી ઇનિંગ્સની પછીની સરાસરી સરેરાશ શોધો. હવે આ દાખલો ખૂબ જ સરસ છે. એક વ્યક્તિ પોતાની 19મી મેચમાં અમુક રન મારે છે અને એની ઇફેક્ટ શું આવે છે? તો કે બધી મેચમાં એવરેજ 4-4 રનનો વધારો થયો. 19એ 19 મેચમાં 4-4 રનનો વધારો, મતલબ 19 × 76 રન વધારે બનાવ્યા. કોની કરતા? જૂની સરાસરી કરતા. તો જૂની સરાસરી ગોતવી હોય તો કે અત્યારે બનાવેલા કુલ રન, તો કે 98 એમાંથી 76 બાદ કરો 22, અને એને કહેવાય જૂની સરેરાશ. અને જૂની સરેરાશ એટલે 18મી મેચ પછીની સરેરાશ. નવી સરેરાશ કેટલી? તો કે એમાં કેટલો વધારો થયો? 4નો. 22 વત્તા 4 26, આને નવી સરેરાશ કહેવાય. અને જે 19મી મેચ પછીની બોલાય છે, બરોબર. આની જગ્યાએ હજી એક દાખલો આપી દો. વિરાટ કોહલી પોતાની 21મી મેચમાં 105 રન બનાવે છે, જેના લીધે તેની સરેરાશમાં 5 રનનો વધારો થાય છે, તો તેની 21મી મેચ પછીની સરેરાશ શોધો. શબ્દ એવો પણ આ વાપરી શકે કે તો તેની નવી સરેરાશ શોધો. આ જ મેથડથી આ બીજો દાખલો તમારે ગણવાનો છે. જવાબ આવી જાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. આગળ પચીસના પ્રથમ 25 ગુણાંકની સંખ્યા શોર્ટકટ આવી છે. કુલ ગુણાંક કેટલા? 25. તો 1 થી 25નો મધ્ય ગોતો. સરેરાશ આની શોર્ટકટ પાછી છે, પહેલી સંખ્યા ગુણ્યા છેલ્લી વત્તા છેલ્લી સંખ્યા, એટલે 25 ને 1 26, 26ના અડધા
તેર. તો આની સરેરાશ થઈ તેર. હવે એ કોના ગુણાંક છે? એ 25ના. તો આના ગુણ્યા 25, આ તમારો જવાબ 325. હજી એક દાખલો બીજો આપો. 7ના પ્રથમ 15 ગુણાંકની સરાસરી શોધો. તો કુલ ગુણાંક કેટલા છે? 15. તો 1 થી 15ની સરાસરી પહેલાં ગોતો. 15 અને 1 16, 16 ભાગ્યા 2 8. હવે એ કોના છે ગુણાંકો? 7ના. તો એને ગુણ્યા 7 = 56. ત્રીજો દાખલો તમારે ગણવાનો છે. 15ના પ્રથમ 25 ગુણાંકની સરાસરી શોધો. 15ના પ્રથમ 25, તો કેટલા ગુણાંક છે કુલ? 25. તો 1 થી 25નો મધ્યક લો, એને ગુણ્યા 15 કરો. ધે આર સોલ્વ. બરોબર? કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ આવી જાય ટિક કરી દો. એની પછી એક પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારને 33% માર્ક્સની જરૂર છે. તે 282 માર્ક મેળવે છે અને 15 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષાના કુલ ગુણ શોધો. હવે સિમ્પલ વસ્તુ છે, તમને પાસ થવા માટેની ટકાવારી આપી દીધી છે. કેટલા? તો કે 33. પાસ થવા માટે માર્ક કેટલા એ તમને આપેલા જ છે, પણ ઇનડાયરેક્ટલી તમારે એને સેજ એક સ્ટેપ દાખલો ગણીને ગોતવાના છે. કઈ રીતે ગોતશો? એક વિદ્યાર્થીને માર્ક મળ્યા કેટલા? તો કે 282. અને પાસ થવા માટેને ઘટ્યા કેટલા? 15. જો 15 માર્ક વધારે હોત તો આ વિદ્યાર્થી પાસ થઈ જાય. મતલબ 282 વત્તા 15, 297. દાખલો આપવાવાળા પરીક્ષકે એમ કીધું છે કે 33% માર્ક પાસ થવા માટે જરૂરી છે. તમે એઝ એ સ્ટુડન્ટ એવું ગોત્યું છે કે 297 માર્ક મળે તો વિદ્યાર્થી પાસ થાય. મતલબ 33% = 297 માર્ક છે. તો 33% = 297. હવે પરીક્ષાના કુલ ગુણ હોય કેટલા? 100%. 100 એ કેટલા? 100 × 297 = 33. ભાગાકાર હાલશે 11 વડે, પણ ભાગ હાલશે 3 વડે, પણ હાલશે 33 વડે, પણ હાલશે 33 × 9 = 297. 100 × 9 = 900. આ તમારો દાખલો પૂરો. હજી એક દાખલો આપું છું, તમારે આવો ગણવાનો છે. એક પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ થવા માટે 35% ગુણ જરૂરી છે. પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણ જરૂરી છે. એક વિદ્યાર્થીને 140 ગુણ મળે છે અને તે વિદ્યાર્થી 35 ગુણથી નાપાસ થાય છે. વિદ્યાર્થીને પાસ થવા માટે 35% જરૂરી છે. એક વિદ્યાર્થી છે જેને 140 માર્ક મળ્યા, 35 માર્કે નપાસ થયો. મગજમાં લાઈટ થઈ કે 175 માર્ક હોય તો પાસ થાય? તો સરખામણી કોની કરશો? 35 અને 175ની. સવાલ પૂછવામાં આવે છે આ પરીક્ષામાં વિદ્યાર્થી વધુમાં વધુ કેટલા માર્ક મેળવી શકે. તો જેટલા માર્કની પરીક્ષા હોય એટલા માર્ક મેળવી શકે. અને જેટલા માર્કની પરીક્ષા હોય ને પરીક્ષાના કુલ ગુણ કહેવાય, ને કુલ ગુણ હંમેશા 100% હોય. 83 સમજી ગયા હશો, દાખલો કેમ ગણો એ સમજી ગયા હશો. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિના પગારમાં 25% વધારો અને ત્યારબાદ 25% ઘટાડો કરવામાં આવે છે. ટકાવારીની અંદર સિમ્પલ મેથડ છે. જ્યારે સમાન વધારો ઘટાડો આપેલો હોય, અહીંયા જુઓ 25% વધારો, 25% ઘટાડો, 25 25, એક વધારો એક ઘટાડો, સમાન વધારો ઘટાડો આપેલો હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું હોય છે. -a² / 100, જ્યાં એ બરાબર ટકા. એ એટલે 25, 25 × 25 / 100, એ કેવા? માઇનસ. અને સમાન વધારા ઘટાડામાં હંમેશા નુકસાન અથવા ઘટાડો જ આવશે, કોઈ દી પ્લસ આવશે નહીં. 625 / 100 = -6.25% અથવા 6.25% ઘટાડો. આ તમારો જવાબ આવો ઓપ્શન છે? તો કે હા. જો તમે આ શોર્ટકટ જોયો હોય અથવા આવા દાખલાને ધ્યાનથી સાંભળેલું હોય કે સમાન વધારા ઘટાડામાં હંમેશા નુકસાન અથવા ઘટાડો આવે, તો બહુ સારી વાત છે. જો પહેલી વખત પરીક્ષામાં દાખલો સામો મળી જાય તો જવાબ આપણને 0% જ લાગે. 25 વધ્યા 25 ઘટ્યા, ઓકે બધું બરોબર થઈ ગયું, એવું હોતું નથી. આવો પૂછાઈ ગયેલો દાખલો,
પૂછાઈ ગયેલો દાખલો. એક ઘડિયાળી, અહીંયા વ્યક્તિની જગ્યાએ ઘડિયાળી, રૂપિયા 900ની ઘડિયાળ અનુક્રમે 20% નફો અને 20% નુકસાનથી વેચે છે. જવાબ તો તમને આવડી જશે, માત્ર 2 સેકન્ડમાં આવડી જશે, પણ આ દાખલો 3 વાર પૂછાઈ ગયેલો છે છેલ્લા 2 વર્ષની અંદર, બરોબર? એટલે આવું પણ પૂછાઈ શકે. એની પછી ભાવનગર તાલુકો શિયોરની વસ્તી 1,62,000 છે. શિયોર તાલુકાની વસ્તી ભાઈ 1,62,000 છે. વસ્તી દર વર્ષે 10% દરે ઘટે છે અને 2 વર્ષ પહેલાંની વસ્તી ગોતવાની છે. હાલની વસ્તી આપેલી છે. વસ્તી વધારાનો દાખલો જ્યારે પરીક્ષામાં પૂછાય અને તમને સૂત્ર પૂછે તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર તમારું આવે, એ બરાબર પી કાઉન્સમાં 1/(1+r)/100 ઉપર એન ઘાત, એ બરાબર પી કાઉન્સમાં 1+r/100 ઉપર એન ઘાત. આ સૂત્ર છે જ્યાં એ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, પી બરાબર ખાલી મુદ્દલ, આર બરાબર વ્યાજનો દર અને એન બરાબર મુદત અથવા વર્ષ. પણ આ દાખલો શોર્ટકટથી કેમ ગણાય? ધારો કે 2 વર્ષ પહેલાંની વસ્તી એક્સ વર્ષ હતી. હવે વસ્તીમાં થાય છે હું તો કે 10% ઘટાડો. કોઈ પણ વસ્તુ હોય, વસ્તી હોય કે નફા નુકસાનનો દાખલો હોય, તમને એવું કહેવામાં આવે કે 10% વધ્યું એટલે મૂળ રકમ કરતાં 110%, 10% ઘટ્યું એટલે મૂળ રકમના 90%. અહીંયા 10% ઘટે છે તો એક્સના 90/100. બીજા વર્ષે પણ 10% ઘટે છે, 90/100. વસ્તી જેટલી હતી 2 વખત 10% ઘટીને બની કેટલી ગઈ? 1,62,000. એક્સની કિંમત ગોતીએ, 1,62,000 × 100/90 × 100/90. 2 2 0 ઉડી ગયા, 9 વડે ભાગ આલશે, 9 × 1 = 9, 9 × 8 = 72, પાછો 9 વડે ભાગ આલશે, 9 × 2 = 18. શૂન્ય કેટલા છે તો કે 3, 1, 2, 3. 2,000 × 100, 2 ની પાછળ 5 શૂન્ય, 2,00,000. આ તમારો જવાબ. આ જ દાખલાની અંદર એવું આપેલું હોય કે હાલમાં કોઈ તાલુકાની વસ્તી 2,00,000 છે અને વસ્તી દર વર્ષે 10% દરે વધે છે, મતલબ 2,00,000 × 110/100, તો 3 વર્ષ પછી વસ્તી કેટલી હશે? દાખલો તમારે ગોતવાનો છે. હાલમાં કોઈ તાલુકાની વસ્તી 2,00,000 છે, દર વર્ષે 10% દરે વધતી હોય તો 3 વર્ષ પછી વસ્તી કેટલી હશે? 2,00,000 × 110/100 × 110/100 × 110/100 છેદ ઉડાડીને આવે તમારો જવાબ. જો ક્યારેક દાખલો અઘરો બનાવવો હોય, દાખલાને અઘરો બનાવવો હોય તો એવું કહી શકે કે 3 વર્ષ સુધી ક્રમશઃ 10%, 20% અને 30% દરે વધે છે. બિલકુલ નથી બીવાનું. વસ્તી જે કાંઈ હોય, વધારો 10% હોય તો 110/100, 20% હોય તો 120/100 અને 30% હોય તો 130/100. પછી જે જવાબ આવતો હોય લખી દેવાનો. ચાલો એની પછી પાંચ ટકા પાણીવાળા 10 લિટર દૂધમાં, પહેલાં તો 10 લિટર દૂધ હોય, 10 લિટર દૂધની અંદર 5% પાણી હોય, મતલબ 9.5 લિટર દૂધ અને 1.5 લિટર પાણી. સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ. 9.5 લિટર દૂધ અને 1.5 લિટર પાણી. ન સમજાય તો ગણતરી કરવાની. 10 લિટરના 5%, 0 0 ઉડી ગયું, 5 × 5 = 5, 5 × 2 = 10, 1/2 લિટર દૂધ હતું, 1/2 એટલે 0.5, 1/2 લિટર. ઓકે, આગળ દાખલો ગણીએ. લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવામાં આવે કે જેથી 2% પાણીવાળું મિશ્રણ મળે? હવે શુદ્ધ દૂધ કેટલું ઉમેરવામાં આવે તો કે 1 લિટર ઉમેરવામાં આવે. નવું જે પાણી અને દૂધનું મિશ્રણ મળશે એની અંદર તમને કીધું છે કે 2% પાણીવાળું હશે, મતલબ 98 લિટર દૂધ, 2 લિટર પાણી. આવી રીતે આમ 98 લિટર દૂધ ને 2% પાણી. ક્રોસ ગુણાકાર કરીએ બધાનો. 9.5 × 2 એટલે 9 × 2 = 19 + 2x બરાબર 98 × 2 = 50 એટલે 49.
ગુણાકાર તમે કરજો, આ જ આવશે. 19 પ્લસ છે, પહેલી બાજુ છે માઇનસ, 2x બરાબર 49 માઇનસ 39 એટલે 30, અને x બરાબર 30 ભાગ્યા 2 એટલે 15. આ તમારો જવાબ. બહુ સિમ્પલ દાખલો છે, આટલો બધો અઘરો છે એની સિનિયર ક્લાર્ક 2017માં પૂછાઈ ગયેલો છે એક વખત. એની પછી છગન સફરજનનો ધંધો કરે છે, તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે. હંમેશા કોઈ પણ વસ્તુના કુલ જથ્થાને 100% કહેવાય. એમાં તેણે વેચ્યા કેટલા? તો કે 40% વેચી નાખ્યા. તો એની પાસે વધ્યા કેટલા? 60%. 40% એણે વેચી નાખ્યા છે, વધ્યા કેટલા? 60%. એણે તમને આંકડો આપ્યો છે કે 4200 વધ્યા, તો 60% બરાબર 4283 મળી ગઈ. 60% ક્યાંથી આવ્યા? તો કે સફરજનના કુલ જથ્થાને 100% કહેવાય. 40% વેચાઈ ગયો માટે 60% વધ્યા, અને વધ્યા કેટલા? 4200. તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હતા? શરૂઆતના સફરજન 100% કહેવાય. 100% બરાબર કેટલા? 100 × 4200 / 60. 00 ઉડી ગયું, 6 × 7 = 42. 70 × 100 = 7000. આ તમારો જવાબ. ખ્યાલ આવે છે? જો અહીંયા એમ કીધું હોત કે 50% સફરજન વેચેલ છે, તો અહીંયા 50% વધત. 50% બરાબર 4200, 100% બરાબર કેટલા? તમને એમ કીધું કે 40% સફરજન વેચેલ છે, તો અહીંયા 60% આવે, સોરી 60% વેચેલ છે તો અહીંયા 40% આવે. 40% બરાબર 4200, 100% બરાબર કેટલા? એની પછી જો નોટબુકના ભાવમાં 20% ઘટાડો કરવામાં આવે તો 100 રૂપિયામાં 2 નોટબુક વધુ ખરીદી શકાય, તો નોટબુકનો જૂનો ભાવ શોધો. 2014 GPSC ક્લાસ 1-2 અંદર આ દાખલો પૂછાઈ ગયેલો છે, તમે જોઈ શકો છો એની અંદર જઈને, અને એનો જવાબ 12.5 રૂપિયા આવતો હતો. પણ જે દી દાખલો પૂછાણો તે દિવસે મિસ્ટેક એવી હતી કે નોટબુકનો જૂનો નહોતું લખ્યું, ખાલી ભાવ શોધો. પણ એ લોકોએ જૂનો ભાવ માન્ય રાખ્યો હતો. સામે અંગ્રેજીમાં જે પેપર છાપેલું હોય છે એની અંદર ચોખ્ખું લખેલું હતું, ફાઇન્ડ ધ ઓરિજિનલ રેટ. પણ અહીંયા ગુજરાતીમાં લખ્યું હતું, ત્યાં જૂનો નવો મૂળ ભાવ કાંઈ લખ્યું નહોતું. એટલે જ્યારે તમને આવો દાખલો પૂછાય અને એની અંદર ચોખવટ ન કરે કયો ભાવ, આપણે જૂનો ભાવ ગોતી નાખવાનો. ઓકે, દાખલો ગણીએ આગળ. 100 રૂપિયામાં 20% ભાવનો ઘટાડો, તો 100 ના 20% કરો, 100 × 20 / 100. 100 ઉડી ગયા, વધ્યા કેટલા? 20. હવે 20 રૂપિયામાં કેટલા પુસ્તકો? 2. 20 ના 20 માં 2 એટલે 10 રૂપિયા. આ નવો ભાવ, આ આવ્યો નવો ભાવ. હવે મિત્રો, જૂનો ભાવ ગોતવાનો છે. નવો ભાવ કેવો છે? તો કે 20% ઘટેલો. કોઈ પણ ભાવની અંદર 20% જ્યારે ઘટાડો થાય ત્યારે એ ભાવ 80% વધે. મૂળ ભાવ 100% હોય, 20% ઘટે તો 80% થઈ જાય, 20% વધે તો 120% થઈ જાય. 80% બરાબર 10 રૂપિયા, 100% બરાબર કેટલા રૂપિયા? 100 × 10 / 80. 00 ઉડી ગયા, 100 / 8 = 12. 12.5 રૂપિયા. આવો જ એક દાખલો તમને આપું છું. ઘઉંના ભાવમાં 20% ઘટાડો કરવામાં આવે તો 600 રૂપિયામાં 5 કિલોગ્રામ ઘઉં વધુ ખરીદી શકાય છે. તો ઘઉંનો નવો અને જૂનો ભાવ શોધો. ખાસ કહું છું, આ પહેલો મળશે નવો ભાવ, પછી મળશે એ જૂનો ભાવ. તમારે નવો અને જૂનો બે ભાવ ગોતવાના છે. રકમ ભરતી બોલું છું, ઘઉંના ભાવમાં 20% ઘટાડો કરવામાં આવે તો 600 રૂપિયામાં 5 કિલો ઘઉં વધુ ખરીદી શકાય છે. 5 કિલોગ્રામ ઘઉં વધુ ખરીદી શકાય છે. તો ઘઉંનો જૂનો અને નવો બંને ભાવ શોધો. ચાલો એની પછી આ દાખલો ખૂબ જ અગત્યનો, કારણ કે જ્યારે જ્યારે પૂછાય ને આવા દાખલા ત્યારે મેરિટ સામાન્ય રીતે નીચા જતા હોય છે. ઓકે, આ તો કપાઈ જાય ને. ઓકે, 60 રૂપિયામાં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે,
તો 112 રૂપિયામાં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય? અઘરો દાખલો છે ભાઈ, આવા દાખલા પરીક્ષામાં પૂછાય. શાંત મગજ રાખીને ગણવાના હોય, કારણ કે આમાં છેદ ઉડાડવાના અઘરા આવે અને સ્ટેપ પણ અઘરા મૂકવા પડે. પહેલું સ્ટેપ, એક એક નારંગીનો ભાવ ગોતવાનો છે. 45 નારંગીના 60 રૂપિયા, એક નારંગીના કેટલા? તો કે એક ગુણ્યા 60 ના છેદમાં 45, 1 ગુણ્યા 60 છેદમાં 45. હવે કેટલી નારંગીને આપણે એક્સ કહી દઈએ, એક્સ નારંગીના 112 રૂપિયા, તો એક નારંગીના કેટલા? 1 ગુણ્યા 112 છેદમાં x. અગત્યનું એ છે, જ્યારે આ ભાવ નક્કી થયો ને એક નારંગીનો, ત્યારે વેપારીને 20% ખોટ ગઈ, એટલે આ 80% છે. અને 112 રૂપિયામાં જ્યારે વેચવાની વાત છે ત્યારે એને 20% ફાયદો થાય છે, 120%. 60 ના છેદમાં 45 ગુણ્યા 120 બરાબર 112 ના છેદમાં x ગુણ્યા 80. જોઈ લેજો, 60 ના છેદમાં 45 ગુણ્યા 120 ક્રોસ ગુણાકાર બરાબર 112 ના છેદમાં x ગુણ્યા 80. આ સ્ટેપને સામે લખ્યું છે. છેદ ઉડાડું શું ભાઈ, ધ્યાન આપજો હરખવ. 40 દુ 80, 40 3 120, 2 1 2 30 દુ 60, 3 1 15 દુ 30, 15 3 45, 3 1 3 3 ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? 2 અને અહીંયા વધ્યા x. x આ બાજુ આવ્યા 112 ના છેદમાં 2, x બરાબર 56. આ તમારો જવાબ. ફરીથી સૌથી પહેલું કામ શું કર્યું? એક નારંગીનો ભાવ ગોત્યો, 45 નારંગીના 60, તો 1 ના કેટલા 60 ના છેદમાં 45, 1 નારંગીના 112, તો 1 નારંગીના કેટલા 112 ના છેદમાં x. ઇન શોર્ટ આ એક એક નારંગીના ભાવ મળ્યા, પણ આ નારંગીના ભાવમાં 20% નુકસાન થયું એટલે 80, આ નારંગીના ભાવમાં 20% નફો થયો એટલે 120%. હવે આ બે કિંમતો આપણને મળી છે, એનો ક્રોસ ગુણાકાર કરીને છેદ ઉડાડ્યા છે. આવો એક દાખલો તમારે ગણવો જોઈએ, આમાં પ્રેક્ટિસ સારી થશે. આવડે કે નહીં એ તમને ઘડિયાની તમારી પોતાની ખ્યાલ આવશે. ઓકે, દાખલો અહીંયા લખું છું. 80 રૂપિયામાં 48 નારંગી વેચતા વેપારીને 20% ખોટ જાય છે. 45 રૂપિયામાં કેટલી નારંગી વેચવાથી વેપારીને 20% નફો થાય? જવાબ આપી દઉં કે તમે કોમેન્ટ બોક્સમાં લખશો? ઓકે, તમે લખશો, કાંઈ વાંધો નહીં. એકમનો અંક 8 આવશે એ યાદ રાખજો. ચાલો એની પછી, 100 મીટર લાંબી બે ટ્રેન વિરુદ્ધ દિશામાં ગતિ કરતા એકબીજાને 8 સેકન્ડમાં પસાર કરે છે. જો એક ટ્રેન બીજી ટ્રેન કરતાં બમણી ઝડપથી ગતિ કરે તો ઝડપી ટ્રેનની ગતિ શોધો અથવા ઝડપ શોધો. ઓકે, એક જ સૂત્ર ઉપર આખું ચેપ્ટર આધારિત છે. મિત્રો, ટ્રેનનું આખું ચેપ્ટર માત્ર આ સૂત્રને આધીન છે, ઝડપ બરાબર અંતરછેદમાં સમય, બરાબર છે? ઓકે, ઝડપ કેટલી લખવાની? પહેલા એક નિયમ છે, એક કરતાં વધારે ઝડપ હોય તો સાપેક્ષ ઝડપ લખવી. સાપેક્ષ ઝડપ કોને કહેવાય? તો કે એક જ દિશામાં બે ઝડપ જતી હોય તો બાદબાકી, અને વિરુદ્ધ દિશામાં બે ઝડપ આવતી હોય તો એનો સરવાળો. ઓકે, અહીંયા શું કહે છે? બે ટ્રેન વિરુદ્ધ દિશામાં છે તો ઝડપનો સરવાળો થશે. ઝડપ તો ગોતવાની છે, તો આપણે ધીમી ઝડપને એક્સ ધારી લ્યો અને ઝડપી ઝડપ કેટલી થઈ ગઈ? 2x. એક એક્સ અને બીજી 2x. 2x કેમ ખબર પડી? બમણી ગતિ છે, બમણી ઝડપ છે, તો એક્સ અને 2x આ થઈ ગઈ ઝડપ. ઝડપને 5 ના છેદમાં 18 વડે ગુણાકાર કરો એટલે એ મીટર પ્રતિ સેકન્ડમાં ફરી ગઈ. હવે અંતર કેટલું? તો કે એક કરતાં વધારે અંતર આપેલા હોય તો બધાનો સરવાળો, અથવા બે ટ્રેન આપેલી હોય તો બેયનો સરવાળો, ટ્રેનને પ્લેટફોર્મ હોય તો એનો સરવાળો. 100 મીટર લાંબી બે ટ્રેનો છે એટલે 100 વત્તા 100 200. સમય તો અંદર આપેલો છે, બેઠે બેઠો 8 સેકન્ડ. 2 અને 1 એટલે 3x બરાબર 200 ના છેદમાં 8 ગુણ્યા 18 ના છેદમાં 5. 40 5 200, 8 5 40, 18 5 90, તો x બરાબર 90 ના છેદમાં 3, એટલે x ની કિંમત કેટલી મળી? 3.
તો એક ઝડપ એક્સ હતી 30 કિલોમીટર પર અવર અને બીજી ઝડપ 2x 60 કિલોમીટર પર અવર. બે ઓપ્શનમાં છે, ઉપાધિથી રકમમાં જાઓ. ઝડપી ટ્રેન, આ બેમાંથી ઝડપી કોણ છે? 60-વાળી વેલી પોક છે, ઝડપી છે. તમારો જવાબ 60, ઓપ્શન બી. બરોબર, ચાલો એની પછી. 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત બરાબર હોય, આ તો પૂછાય ને પરીક્ષામાં, તો તમને ગિફ્ટ જ આપી કહેવાય આવા દાખલા. જો આની શોર્ટકટ આવી છે, 8 પેનની વેકી બરાબર 12 પેનની મૂકી. કરવાનું શું છે? 8ની નીચે 8 લખો, 12ની નીચે 12 લખો. ઓલીકોર કઈ કિંમત છે? તો કે મૂકી. અહીંયા મૂકી લખો. અહીંયા કઈ છે? તો કે વેકી. અહીંયા વેકી લખો. હવે સમજવાનું શું છે તમારે? કે 8 રૂપિયા મૂળ કિંમત છે અને 12 રૂપિયા વેચાણ કિંમત છે. 8-વાળી વસ્તુ 12માં વેચી કેટલા રૂપિયાનો ફાયદો થયો? 4 રૂપિયાનો. નફો નુકસાન મૂળ કિંમતના આધારે ગણવામાં આવે. તો 8 × 4 100 કેટલા? 100 × 4 છેદમાં 8, 4 × 2 = 8, 50% નફો આવે. તમારો જવાબ 50% નફો. એક દાખલો આવો આપો, તમને તમારે ગણવાનો છે. 6 પેનની વેચાણ કિંમત એ 8 પેનની મૂળ કિંમત બરાબર હોય તો વેપારીને કેટલા ટકા નફો કે નુકસાન થાય? ફરીથી, 6 પેનની વેચાણ કિંમતે 8 પેનની મૂળ કિંમત બરાબર હોય તો વેપારીને કેટલા ટકા નફો કે નુકસાન? દાખલો જો ગણાઈ જાય તો કોમેન્ટ બોક્સમાં જવાબ લખજો. કઈ રીતે ગણવાનું સમજાવી દઉં. 8ની નીચે 8 લખો, 12ની નીચે 12 લખો. ઓલીકોર જે કિંમત છે, મૂળ કિંમત છે, એ અહીંયા લખી દો. આ બાજુ વેચાણ કિંમત છે, એ પહેલી બાજુ લખી દો. 8 રૂપિયાની વસ્તુ 12માં વેચી, 4નો ફાયદો, 8 × 4 100 કેટલા? પૂરું. એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે. હવે આની શોર્ટકટ આપું. આ સૂત્રથી દાખલો થઈ શકે. સૂત્ર છે આવડવા, એ પ્લસ બી પ્લસ એ બીના છેદમાં 100. મારા ક્લાસના વિદ્યાર્થીને આ સૂત્ર હું લખાવું છું ને પછી કહું છું કે આનો કોઈ દી ઉપયોગ કરશું નહીં. ઇવન ચોરસ લંબચોરસ ત્રિકોણ વર્તુળની ત્રિજ્યામાં વધારો ઘટાડો, સમબાજુ ત્રિકોણમાં વધારો ઘટાડો, આવા કોઈ પણ દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ થતો નથી. કઈ મેથડ છે? એક વેપારી પોતાના માલની પડતર કિંમત પર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે તો વેપારીને ખરેખર કેટલા ટકા નફો કે નુકસાન થાય? હવે આને અસમાન વધારો ઘટાડો કહેવાય. ઓલો માઇનસ એ સ્ક્વેરના છેદમાં 100 વાળો દાખલો ગણો તો ખ્યાલ છે, 6.25% જવાબ આવતો હતો, અને પછી ઘડિયાળવાળો મેં તમને હમણાં ગણવા આપ્યો થોડીક વાર પહેલાં, એ સમાન વધારો ઘટાડો હતો. આ અસમાન વધારો ઘટાડો છે. અસમાન વધારો ઘટાડો હોય તો શું કરવાનું? પહેલાં 100 ધારી લેવાના. કેટલા ટકા ચડાવવાના છે? 40, 140. હવે ઘટાડોના કેટલા છે? 25. તો અહીંથી 25 બાદ નથી કરવાના, ખોટી વાત છે. અહીંથી બાદ કેટલા કરવાના છે? તો કે 140ના 25%, 140ના 25%, 140×25 = 100. 25 × 100, 4 × 3 = 12, 4 × 5 = 20, 35 બાદ કરવાના, 105. જૂનો ભાવ, મૂળ ભાવ કેટલો હતો? 100. વધીને કેટલો થયો? 105. 100 અને 105, 5 વધ્યો તો 5% નફો અથવા 5% વધારો, એ તમારો જવાબ. આ તમારો જવાબ બરોબર. આવો એક દાખલો આપું છું. એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 20% નફો ચડાવીને કિંમત છાપે છે. દિવાળી નિમિત્તે 10% વળતર આપતો હોય તો કેટલા ટકા નફો થશે વેપારીને? 20% વધારો, 10% ઘટાડો, બીજી કાંઈ જરૂર જ નથી આમાં. આગળ, એક વ્યક્તિને એક વસ્તુનું રૂપિયા 480માં વેચાણ કરતાં 20% નુકસાન જાય. હવે 20% નુકસાન જવાનો મતલબ શું થાય? વસ્તુ 80%માં વેચાવી.
80% બરાબર 480. એને 20% નફા સાથે વેચવું હોય તો 20% નફો ક્યારે થાય? વસ્તુના 120% આવે ત્યારે. તો 120% બરાબર કેટલા? 120 × 480 છેદમાં 80. 00 ઉડી ગયું 6 × 48 અને 12 × 6 = 72 720. 480 રૂપિયામાં વેચવાથી 30% નુકસાન જાય છે, પણ જો 720 વેચે તો 20% નફો થાય. સોરી, 20% તો 30% બોલાઈ ગયો હોય તો 480 વેચવાથી 20% નુકસાન જાય છે, તો 20% નફાથી વેચવું હોય 720 વેચવું જોઈએ. આગળ જો એક ચોક્કસ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય તો તે જ રકમ 3 ગણી કેટલા વર્ષમાં થાય? 100 રૂપિયાના 200 રૂપિયા 7 વર્ષમાં થઈ ગયા, તો બીજા 7 વર્ષમાં 300, 3 ગણી થઈ ગઈ, તો 7 × 7 = 14. તમારો જવાબ કઈ રીતે? 100 રૂપિયા મૂક્યા, 7 વર્ષ રહીને 200 થઈ ગયા, અથવા તો દર 7 વર્ષે 100 રૂપિયા વ્યાજ મળે છે, તો બીજા 7 વર્ષે બીજું 100 રૂપિયા વ્યાજ મળશે. રકમ બનાવવાની કેટલી છે? 3 ગણી. 3 ગણીનો મતલબ એવો થાય 100 રૂપિયા મુદ્દલ ને 200 રૂપિયા વ્યાજ. તો 200 રૂપિયા વ્યાજ ક્યારે મળશે? 7 × 7 = 14. ધેટ સોલ્વ. એની પછી કોઈ એક રકમનું 9% લેખે 9 વર્ષનું સાદું વ્યાજ 7290 છે, તો મૂળ રકમ કઈ? હવે 9% અને 9 વર્ષ, દર વર્ષે 9% મળે તો 9 વર્ષે કેટલા ટકા મળ્યા? 90 90 81%. સિમ્પલ વસ્તુ છે. 81% બરાબર 7290. 100% બરાબર કેટલા? 100 × 7290 છેદમાં 81. 90 90 81, 9 × 8 = 72. 9 × 1 = 9 0. 90 90 81 = 0. 90 × 100 9000. આ તમારો જવાબ. આ દાખલાને તમે આમ પણ ગણી શકો, I બરાબર PRN છેદમાં 100. I બરાબર 7290 બરાબર P એટલે 9000, સોરી P તો ગોતવાનો છે, R એટલે 9 × 9 = 100. આ રીતે પણ તમે I બરાબર PRN છેદમાં 100 માં દાખલો ગણી શકો. આ 9 અને 9 છેદમાં આવી આવશે, 100 આની હારે ગુણાકારમાં જશે. આગળ કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ પર 15 વર્ષમાં 2 ગણી થઈ જાય છે, તો આ દરથી આ રકમ 8 ગણી કેટલા વર્ષમાં થાય? કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ પર 15 વર્ષમાં 2 ગણી થાય તો આ દરથી આ રકમ 8 ગણી કેટલા વર્ષે થાય? દાખલો આમ ગણવાનો, વર્ષ અને ગણી. કેટલા વર્ષમાં? તો કે 15 વર્ષમાં. કેટલા ગણી થઈ? તો કે 2 વર્ષમાં. 2 ની 1 ઘાત કરી નાખવાની. 15 વર્ષમાં 2 ગણી, 2 ની 1 ઘાત. કેટલા ગણી કરવાની છે? 8 ગણી. તો એ 2 ની કંઈક ઘાત જ હશે, 2 ની 3 ઘાત. અહીંયા ઘાત કેટલા વડે ગુણાકાર થયો? ફરીથી 15 વર્ષમાં 2 ગણી, કેટલા વર્ષે? 8 ગણી. 8 ગણી એટલે 2 ની 3 ઘાત. ઘાતને 3 વડે ગુણાકાર થયો, 1 × 3 = 3. તો વર્ષને 3 વડે ગુણાકાર કરો, 15 × 3 = 45. આ તમારો જવાબ. ચક્રવૃદ્ધિ વ્યાજ છે ભાઈ, ખાસ સમજો મેથડ બરોબર. આમ દેશી ભાષામાં સમજાવી દઉં. માનો કે તમે 100 રૂપિયા બેંકમાં મૂક્યા, તમને 15 વર્ષમાં એ ડબલ કરે છે, તો 15 વર્ષ રહીને તમારે કેટલા થઈ ગયા? 200. હવે પાછા નવેસરથી 200 બેંકમાં જાય છે, નવા 15 વર્ષ રહીને 400. હવે 400 બેંકમાં રહેશે, નવા 15 રહીને 800. 100 રૂપિયાવાળી રકમ 800 થઈ ગઈ, 8 ગણી થઈ ગઈ. વર્ષ જુઓ, 15 30 45 પૂરું. દાખલો બીજો ગણી નાખો. હાલો, કોઈ રકમ 10 વર્ષમાં 3 ગણી થાય છે, તો આ દરથી આ રકમ 27 ગણી કેટલા વર્ષે થાય? 10 વર્ષમાં 3 ગણી થાય છે તો 27 ગણી કેટલા વર્ષે થાય? આ મેથડથી દાખલો ગણવાનો છે. ઓકે, નવી રકમ. કોઈ એક રકમનું 10% એટલે કે 2 વર્ષના સાદા વ્યાજના ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત રૂપિયા 4 છે. સૂત્ર આવું છે ભાઈ, પી આર સ્ક્વેર છેદમાં 100 નો સ્ક્વેર બરાબર તફાવત 4 રૂપિયા. આ 2 વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત છે, 3 વર્ષનો તફાવત હોય તો પી આર સ્ક્વેર કાઉન્ટમાં 300 વત્તા r/100. પી એટલે ગોતવાનો છે આપણે, આર એટલે 10% આપેલા છે,
દસ ગુણ્યા દસ છેદમાં સો ગુણ્યા સો બરાબર ચાર. બે બે શૂન્ય ઉડી ગયા. પી બરાબર ચાર ગુણ્યા સો. પી બરાબર ચારસો. આ તમારો જવાબ પી બરાબર ચારસો. એની પછી પચીસ હજારનો 12% એટલે કે 3 વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર હમણાં મેં તમને લખાવ્યું હતું, પણ આપણી પાસે મેથડ છે 3:3:1. ચક્રવૃદ્ધિ વ્યાજ આ પદ્ધતિથી ગોતવાનું છે. 2 વર્ષનું ગોતવાનું હોય તો મેથડ છે 2:1. 4 વર્ષનું ગોતવાનું હોય તો 4:6:4:1 બરાબર. આ રીતના બધા સ્ટેપ હોય છે. હવે સમજાવું શું છે. 25,012% લેખે તો 25,012% વ્યાજ ગોતવાનું છે. 25,012/100. 25×12 300 ને 1,0,3000. આ શું મળ્યું? 25,012% લેખે વ્યાજ. હવે આનું 12% લેખે વ્યાજ ગોતવાનું તો 3,000×12/100. 2×2=12 × 3=36. 360. 25,000 વ્યાજ, આ એનું વ્યાજ, હજી એક વખત એનું વ્યાજ ગોતવાનું છે. 360×12/100. 36 × 360 × 52 = 412 / 10 = 41.20. 3 વર્ષનું ગોતવાનું હોય તો 3 વખત વ્યાજ ગોતવાનું. આ 25,012 = 3,000. આ 3,012 = 360. આ 360×12 = 41.2. હવે શું કરવાનું છે તો કે 3 વર્ષની આ મેથડ છે 3:3:1. આને ગુણ્યા 3, આને ગુણ્યા 3 ને આને ગુણ્યા 1. 3×3=9,000. 36×3=108. અને 41.2 એટલે એમને 0.2 એમને મૂકી દઈએ. 1×1=8,012 બગડો વધી 1. 1×1=9 = 10. 10,121.2. 36×72 = 33. ઓકે, અહીંયા 3 આવશો ભાઈ. 10,123.2. 10,123.2 ઓપ્શનમાં ક્યાં છે? હા રે, આ તમારો જવાબ. આવા બે દાખલા આપું. એક દાખલો આપું, 4 દાખલા ગણજો. રૂપિયા 10,000નો 15% લેખે. પહેલો દાખલો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. બીજો દાખલો 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. ત્રીજો દાખલો 2 વર્ષનો તફાવત. અને ચોથો દાખલો 3 વર્ષનો તફાવત. ચાલો પ્રેક્ટિસ કરવા જ મળજો આજે. રૂપિયા 10,000નો 15% લેખે, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 2 વખત ગોતવાનું. 3 વર્ષનું ગોતવો, 3 વખત ગોતવાનું. 2 વર્ષનો તફાવત. આ સૂત્ર છે 2 વર્ષના તફાવતનું, PR²/100². 3 વર્ષનો તફાવતનું સૂત્ર PR²(300)R છેદમાં 100³. 4 દાખલા તમારે ગણવાના છે. એની પછી x=y=3:4 હોય તો 7x+3y = 7x-5y નો ગુણોત્તર શું થાય? x ની કિંમત 3 મૂકો ને y ની કિંમત 4 મૂકો, બીજું કાંઈ નથી કરવાનું. 7×3+5×4 છેદમાં 7×3-5×4. 7×3=21, 5×4=20. 7×3=21, 5×4=20. ઉપર 2નો સરવાળો છે, નીચે બાદ બાકી છે. 41/1. 41/1 ક્યાં છે? ઓપ્શન બી તમારો જવાબ. એની પછી ત્રણ સંખ્યાઓ 4×36નો ગુણોત્તર શ્રેણીમાં છે. હવે મિત્રો, જ્યારે ગુણોત્તર શ્રેણી હોય અને વચ્ચેનું પદ ગોતવાનું હોય ત્યારે એનું સૂત્ર છે, અને ગણિતની ભાષામાં ગુણોત્તર મધ્યક પણ કહેવાય, B²=AC. આને B√AC પણ કહી શકાય. તો બી ગોતવાનો છે તો વર્ગમૂળમાં કોને કોને મૂકશું? 4 અને 36 ને. 4×36. હવે 4 છે એ કોનો વર્ગ, કોનું વર્ગમૂળ છે? 4નો વર્ગમૂળ શું થાય? 2. અને 36નું વર્ગમૂળ 6. 2×6=12. તમારો જવાબ આવશે 12. પૂરો દાખલો. એની પછી
બે સંખ્યાઓનો સરવાળો 24 નો તફાવત 4 હોય તો તેમનો ગુણોત્તર કેટલો થાય? હવે બે સંખ્યાઓ કઈ કઈ? પહેલાં તો એક્સ અને વાય. તો એક્સ પ્લસ વાય 24, એક્સ માઇનસ વાય બરાબર 4. વાય વાય ઉડી ગયા, 2x બરાબર 24માંથી 4 ગયા, સોરી 24ને 4 28, એક્સ બરાબર 28/2, એક્સ બરાબર શું મળ્યું? 14. તો એક્સ બરાબર 14 અને વાય બરાબર, તો કે 24માંથી 14 કાઢો 10, 14 × 10 7/5. આ તમારો જવાબ. અને શોર્ટકટ બધાની બહુ હોય છે, તમે ગણતરી હારી શીખી જાઓ ને કે ભાઈ સરવાળો 24 છે અને તફાવત 4 છે, તો 24માંથી 4 બાદ કરો, વધ્યા કેટલા? 20. 20ના અડધા કરો 10, એ તમારી નાની સંખ્યા. એમાં 4 ઉમેરો 14, એ તમારી મોટી સંખ્યા. 14 × 10 = 7/5. આ તમારો જવાબ ઓપ્શન ડી. એની પછી એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 5:1 પ્રમાણમાં છે. આ મિશ્રણમાં 5 લિટર પાણી ઉમેરતા દૂધ અને પાણીનું પ્રમાણ 5:2 થાય છે, તો મિશ્રણમાં દૂધ કેટલું હશે? હવે સમજો, પાણીનું પ્રમાણ, દૂધનું પ્રમાણ 5x છે અને પાણીનું પ્રમાણ ખાલી 1x છે. હવે આની અંદર એ 5 લિટર પાણી ઉમેરે ને તો પ્રમાણ આવું થઈ જાય છે 5:2x. 5:2 એટલે 5x ને 2x. દૂધમાં કાંઈ ફેર પડ્યો નથી, પાણીમાં ફેર પડ્યો, એક્સની બદલે 2x થઈ ગયા. એક્સ જેટલું વધ્યું, 1x વધ્યો, એણે ઉમેર્યું કેટલું? 5. તો એક્સ બરાબર 5 આપણને કિંમત મળી. એક્સની કિંમત કેટલી મળી? 5. હવે શું કહે છે એ? મિશ્રણમાં દૂધ કેટલું હશે? તો મિશ્રણમાં દૂધ કેટલું છે ભાઈ? 5x. એક્સની કિંમત 5 મૂકો, 25. આ તમારો જવાબ ઓપ્શન બી, 25 તમારો જવાબ. ચાલો એની પછી. એક વ્યક્તિ પાસે 1 રૂપિયાના 5 રૂપિયા તથા 10 રૂપિયાની નોટ સરખા પ્રમાણમાં છે, તો આ બધી નોટોની કુલ કિંમત 192 રૂપિયા થાય, તો વ્યક્તિની પાસે કુલ કેટલી નોટો હશે? 1 રૂપિયો, 5 રૂપિયા અને 10 રૂપિયા સરખા પ્રમાણમાં, તો એક્સ એક્સ એક્સ, અહીંયા એક્સ, અહીંયા 5x, અહીંયા 10x, બધાનો ગુણાકાર કરી નાખ્યો, કુલ રૂપિયા કેટલા? તો કેટલા? 16x બરાબર 192. તો એક્સની કિંમત મળી ગઈ 192 × 16. 16 × 16, 3 + 16 = 32. તો એક્સની કિંમત કેટલી મળી? 12. મતલબ 12 નોટો 1 રૂપિયાની, 12 નોટો 5 રૂપિયાની, 12 નોટો 10 રૂપિયાની, 12 × 3 = 36. કુલ નોટો કેટલી છે? 36. That's all. આગળ જનક એક ભાગીદારી પેટીમાં 25,000 લઈને આવે છે. 3 મહિના પછી જગદીશ 30,000 લઈને આવે છે. જગદીશ બાદ 6 મહિને ભારત 40,000 લઈને આવે છે. હવે આવા દાખલા જે છે ને મિત્રો, એની અંદર મહિના ઉપર તમારે રોકાણ ગણવાનું હોય છે. દાખલા તરીકે જનક 25,000 રૂપિયા લઈને આવે છે, પણ જનક આખા વર્ષ દરમિયાન એના પૈસા અંદર ભાગીદારીમાં રોકે છે. તો જનકનું રોકાણ આપણે ગોતીએ. જનક બરાબર 25,000 × 12. જગદીશ 3 મહિના રહીને આવે છે, 30,000 લાવે છે. મતલબ જગદીશ 30,000 અને માત્ર 9 મહિના માટે જ તે, કેમ કે 3 મહિના પછી આવે છે. જગદીશ બાદ 6 મહિને ભારત, તો જગદીશ આવી ગયો પછી 6 મહિને ભારત આવ્યો. તો જગદીશ 9 મહિના માટે રૂપિયા રોકે છે, તો ભારત માત્ર 3 મહિના માટે રૂપિયા રોકશે, અને ભારત લઈને કેટલા આવે છે? 40,000. જનકનું 25,000 રૂપિયાનું 12 મહિનાનું રોકાણ 12×5=300, 3 લાખ રૂપિયા થયું. જગદીશનું 30,000 9 મહિના લેખે 2,70,000 અને ભારતનું 4×12 1,20,000. આનો મતલબ એવો થયો, જનકનું રોકાણ 3 લાખ, જગદીશનું 2,70,000 અને ભારતનું 1,20,000. બધામાંથી 4×4=0 વીઆઈ ગયા, 3 વડે ભાગ આલશે, 3×4=12, 3×9=27, 3×3=30. મતલબ 3 ભાઈનું રોકાણ 10:9:4 પ્રમાણમાં થયું, 10:9:4. હવે સવાલ હું પૂછ્યો છે, ભારતને જગદીશ કરતાં કેટલા રૂપિયા ઓછા મળશે? ઓકે, ભારતને રૂપિયા મળશે કેટલા? 10×9=19,000, 23. કુલ ભાગ 23 છે, 23માંથી 4 ભાગ ભારતના,
ત્રેવીસમાંથી 9 ભાગ જગદીશના, 23માંથી 10 ભાગ જનકના. ઓકે, રૂપિયા છે કેટલા? 4600. 4600 ગુણ્યા 4 ના છેદમાં 23, 4600 ગુણ્યા 9 ના છેદમાં 23, 23 દુ 46 200, 400 ને 4 નો ગુણાકાર 800. ભારતને કેટલા રૂપિયા મળ્યા? 800. જગદીશને 23 દુ 46 2 0 9 દુ 1800. ભારતને 800 રૂપિયા મળ્યા, જગદીશને 1800 રૂપિયા મળ્યા. તો જગદીશને ભારત કરતાં 1000 રૂપિયા વધારે મળ્યા. ઓકે.